वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी, श्री हरि कृष्ण महाराज नी, श्री स्वामी नारायण भगवान नी। बधा भक्तों ने खूब भाव थी जय स्वामीनारायण। वाला भक्तों श्री हरिचरितामृत सागर ग्रंथ पूर 10 अने तरंग 6 सुधीनी कथा अपने गई काले सांभळी हती। मूळु खाचरना पूछवाथी महाराजे मायाना स्वरूपनी वात करी, त्यार पछी महाराजे माणस मात्रमां महाराजे कीधु विप्र श्रेष्ठ छे, परंतु लोभने कारणे आसक्तिथी पोतानो धर्म तजी दीधो अने दुष्कर्म मात्र धनमा रहया छे, पाप मात्र धनमा रहया छे, बधी महाराजे वात करी। जीव देहात्माभिमानना सतत अभ्यासने कारणे बधानी बुद्धि महाराज के विपरीत थई गई अने खोटू अधर्मने धर्मरूप मानीन लोभने कारणे अधर्मनी अंदर बधा प्रवृत्त थया छे। महाराज के पहला विप्रोनी बुद्धि देवी थई तो एना योगे करीने पछी क्षत्रियो वेश्यो बधायनी बुद्धि बगड़ीने बधायमांथी दैवत्व नाश थई गयुं अने कुत्सित फल मेळवानो अभ्यास करवा लाग्या। असित भगत केजन 2 मिनिट दर्शन। सत्संग विना माणसनी बुद्धि शुद्ध रहती नथी महाराज के मायाने लीधे ते विपरीत थई जाय छे। सत्संग विनानी जेटली विपरीत बुद्धि छे ने मूर्तिमान महाराज के माया कहेवाय। અને છેલ્લે મહારાજ કે સત્સંગ વિના બીજું સર્વે ખોટું છે। આવી રીતે મહારાજે જ્યારે વાત કરી ત્યારે જીવા ખાચરે અને મૂળુ ખાચરે મહારાજને પ્રાર્થના કરીને છેલ્લે વિનંતી કરી કે હે મહારાજ, હે મહારાજ, અમારી બુદ્ધિ ક્યારેય સત્સંગથી વિપરીત ન થાય અને આપ કરોડ વાર અમને વઢો તો પણ અમને ક્યારેય આપનો અભાવ આવે નહીં। છેલ્લે જે આ પ્રાર્થના કરીએ મને તમને બહુ મોટી પ્રેરણા પૂરી પાડે એવી પ્રાર્થના મહારાજને બંને ભક્તોએ કરી કે હે મહારાજ, ક્યારેય અમારી બુદ્ધિ સત્સંગથી વિપરીત ન થાય અને જ્યારે આપ કરોડ વાર વઢો તો પણ અમને ક્યારે તમારો અભાવ ન આવે। બહુ મોટી વાત। હવે આગળ જ્યારે એમણે એવી પ્રાર્થના કરી ત્યારે મહારાજ એમને શું કહે છે એ આગળ 7મા તરંગમાં હવે સદગુરુ આધારાનંદ સ્વામી લખે છે અને સદગુરુ મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને સંભળાવે છે એ કથાનો પ્રારંભ થાય છે। જીવેન્દ્ર મૂલેન્દ્ર દો મિલ વર જો માંગે જે હ, જીવેન્દ્ર મૂલેન્દ્ર દો મિલ वर जो मांगे जे ह, श्री हरि सो देवत भये
करुणा रस भरे तेह, करुणा रस भरे तेह। दरबार जीवा खाचर अने मूळ खाचर बन्ने मळीने जे वर माग्यो ते करुणा रसथी भर्या श्री हरिए आप्यो। એમણે જે વર બંને માગ્યો કે અમારી બુદ્ધિ ક્યારેય મારા સત્સંગથી વિપરીત ન થાય અને કરોડવાર આપ વઢો તો પણ ક્યારે આપનો અભાવ આવે નહીં, ત્યારે એમના માગવાથી મહારાજે વર એ આપ્યો છે। પછી તે બંનેને શ્રીહરિએ કહ્યું, પછી એ બંનેને મહારાજ આગળ કહેતા વાત કરે છે, તમે બુદ્ધિમાન છો અને જે બુદ્ધિમાન હોય છે તેને અમે વઢીએ છીએ અને તે બધા સંતો જાણે છે। મહારાજ કે વઢાઈ કોને? બુદ્ધિ હોય એને, પણ જેને બુદ્ધિ ન હોય એને તો વખાણ પણ ન થાય ને એને ખીજાવાય પણ નહીં। મહારાજ કે એને તો કંઈ કહેવાય નહીં। પછી મહારાજ કહે છે આગળ, મહારાજ કે તમે બંને બુદ્ધિમાન છો ને જે બુદ્ધિમાન હોય છે એને અમે વઢીએ છીએ અને બધા સંતો એને જાણે છે। મહારાજ કે કારણ કે ભગવાનને મોટાને કોઈકને કંઈક કેવું હોય ને તોય ભગવાન કે મોટા વિચાર કરે કે કોને કેવું, બધાને કહીએ જેમ એકની સાથે જેમ કહી શકે એમ બધાને એ ના કહી શકે। દરેકની પાત્રતા, દરેકની સ્થિતિ એ જોઈને એને કંઈક કેવું ઘટે કે બધાને એક જ લાકડી એક જ દોરીએ બધાને ના ચલાવે। ભગવાનને મોટા પણ જાણે કે સામેનું કેવું પાત્ર છે એ પ્રમાણે એને કહેતા હોય છે। બાકી જગતની અંદર સંસ્કૃત સાહિત્યની એક કહેવત છે, હિતમ મનોહારી ચ દુર્લભમ વચઃ, કહેતા હિતકારી અને મનોહારી, કહેતા મનને ગમતા, હિતમ મનોહારી ચ દુર્લભમ વચઃ। જે વાક્યો આમ સારા હોય મીઠા હોય એ હિતકારી ના હોય અને હિતકારી હોય એ ક્યારેય મીઠા ના હોય, કહેતા ગમતા આમ આપણને ગમે એવા ના હોય, પણ હિતકારી હોવા અને ગમતાય હોવા એવા વચન તો બહુ જ દુર્લભ હોય। કહેતા પછી શું કહેવાય, કોઈને ભાવતું હોય ને વૈદ કહે તો કહે ને કે મજા પડી જાય એમ, પણ એવું તો ક્યારે બને? બહુ ઓછું બને। એટલે સંસ્કૃત સાહિત્યની કહેવત છે કે હિતમ મનોહારી ચ દુર્લભમ વચ, હિતકારી હોય જે આપણા જીવના હિતના હોય, જેમાં આપણું રૂડું રહ્યું હોય અને પાછા એ વચનમાં આપણને ગમતાય હોય એવા તો બહુ દુર્લભ વચન છે, એવા કંઈ આમ સહેજમાં હોય નહીં। જે ગમતી વાત, હિતકારી વાત એ હંમેશા થોડી કડવી હોય અને મીઠી વાત એ હંમેશા હિતકારી ના હોય, એ ખાલી આપણને ગુણાત્યાન સ્વાઈ કહે ને કે જગતના જીવ મશરૂના ગાદલામાં સુવાડે પણ નરકમાં નાખે, અને ભગવાનના મોટા સત્પુરુષ કદાચ વઢે ખીજે તોય અક્ષરધામમાં મોકલે। એટલે આપણે ખાલી ભગવાન કે મોટા પાસેથી સારા શબ્દોની જ આમ આપણને ગમતા શબ્દોની જ આશા અપેક્ષા રાખીએ અને ક્યારેક જો આપણને બીજા શબ્દો મળે તો આપણને એમ થઈ જાય કે આમ કેમ, તો એ આપણી મારીને તમારી એટલી ખામી કહેવાય। આગળ મહારાજ કહે છે, વરચત વેર હિ વેર કરતર હે જેહિ પ્રીતય ધીક, એસે ન હોત ઘેર ઘેર હરિજન સો દુર્લભ તેહી, હરિજન સો દુર્લભ તેહી, હમાર જા પર હે હરિજન જો નકી હે જેહિ, વરચ મે પરખ લે કસોટી સો અનલ હે જીમી, કસોટી સો અનલ હે જીમી। મહારાજ કે જે વરચત વેર હિ વેર કરત રહે જેહિ પ્રીત અધિક, એસે ન હોત ઘેર ઘેર હરિજન સો દુર્લભ તેહી, કહેતા જે અમારામાં વધારે વધારે પ્રીત કરતા રહે છે
તેનામાં અમને વધારે હેત હોય છે, તેથી તેને અમે વારે વારે વઢીએ છીએ. પણ તેવા હરિભક્ત ઘેર ઘેર હોતા નથી, તેવા તો ઘણા દુર્લભ છે. ભગવાન કહે છે, અમારામાં વધારે વધારે પ્રીત કરતા રહે છે તેનામાં અમને વધારે હેત હોય છે. જેને ભગવાનમાં જો જીવ સાચું હેત કરે છે તો ભગવાનને પણ એમાં એટલું જ હેત થાય છે. અને મહારાજ કે જેને અમારામાં બહુ હેત હોય ને એને જ પછી અમે એને વારે વારે વઢીએ છીએ. જેને હેત ના હોય એને વઢી પણ ના શકાય, કહી પણ ના શકાય. અને એક હેતનો સ્વભાવ એવો પણ છે કે જ્યાં હેત હોય ત્યાં જ થોડાક એ પણ થાય, કહેવાનું કે થોડુંક એ બધું વસ્તુ પણ બનવા જો ત્યાં જ બને, પણ બીજાને તો કોઈ કહે નહીં. તમે કોઈકની ભૂલ હોય છોકરાને, એને હેત હોય તો માતા પિતા કહે, પણ બાજુમાં કોઈક કરે તો એને તો કોઈ ના કહે. એટલે મહારાજ કે જેને અમારામાં અપરંભ હેત હોય તેને અમે વારે વારે વઢીએ છીએ. પણ મહારાજ કે એવા હરિભગત ઘેર ઘેર હોતા નથી કે જેને ભગવાન કે મોટા વઢી શકે, જેને જે કહેવું હોય તે કહી શકે. બાકી મોટા ભાગના સત્સંગમાં હું તમે આપણે નભીએ છીએ, આપણને ભગવાનને મોટા નભાવે છે, આપણી પ્રકૃતિ સાથે નભાવે છે, આપણા સ્વભાવ સાથે નભાવે છે, ત્યારે હું તમે સત્સંગમાં ચાલી શકીએ છીએ. જો આપણી પ્રકૃતિ ઉપર વાત કરે અને પ્રકૃતિ મુકાવે તો એ તો બહુ જ અઘરા હોય. એવા જીવ તો બહુ જ ઓછા હોય. મહારાજ કે માન વિનાની ભક્તિ જીવને કરવી ગમતી નથી. જો માન ન જડે એવા તો મિયાજી રતનજી જેવા મહારાજ કે કોઈક જ હશે મહારાજ. આપણને વાત સાંભળે એટલે આપણને લાગે આપણને મને ભગવાનમાં હેત છે, મોટામાં હેત છે. પણ આપણે આપણા જીવને સમજાવીને આપણે તૃપ્તિ માની લેતા હોય, સમજાવટ માની લેતા હોય, પણ ભગવાનને મોટા એના હૃદયમાં આપણા જીવની પ્રમાણતા હોય કે આપણને ભગવાનને મોટામાં કેટલું હેત છે. અને ભગવાનને મોટા એને જ વઢી શકે જે એના પર વિશ્વાસ હોય, એના પર જેને અપરંપાર હેત હોય ને એને જ ભગવાનને મોટા ખીજાઈ શકે. મહારાજ કે એને અમે વારે વારે વઢીએ છીએ, એક વાર બે વાર એવું નહીં, વારે વારે વઢીએ. પણ એવા હરિભગત મહારાજ કે ઘેર ઘેર હોતા નથી, તેવા તો ઘણા દુર્લભ છે, બહુ દુર્લભ હોય. પણ તેવા હરિભક્ત અમને તેના જેના ઉપર હેત હોય તે હરિભક્ત પાકો થયો હોય છે અને તેને વઢીને પરીક્ષા કરી લઈએ છીએ. વઢવું તે પણ અગ્નિના જેવી એક કઠણ કસોટી છે. મહારાજ કે અમે એને વઢીને પરીક્ષા કરી લઈએ છીએ, એને અમારામાં કેવું હેત છે. મહારાજ વખતના પ્રસંગોથી લઈને આજ સુધીના પ્રસંગોમાં આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાન કે મોટા કોઈને ગમે એટલા, જેને સાચું હેત હોય અને ગમે એવા તિરસ્કારના વચનો કહેતા હોય, ગમે એવા વઢ્યા હોય, તો એ ભગવાન કે મોટાને છોડી શકે નહીં. કારણ કે એના જીવમાં પાકી દ્રઢતા છે કે મારા મોક્ષના દાતા ભગવાનને મોટા સત્પુરુષ છે, મારું કલ્યાણ અહીંયા જ રહેલું છે અને એમની પાસેથી મારે કેટલું મોટું કામ લેવાનું છે. કોઈ સામાન્ય વસ્તુ તો નથી. આપણે કોકની પાસે આ લોકનું કંઈક થોડુંક કામ લેવું હોય તો આપણે એને કેટલા ભાઈ બાપા કરતા હોય, કેટલો એની આમ ગરજ રાખતા હોય. તો આપણે તો ભગવાનને મોટા પાસેથી કેટલું કલ્યાણરૂપી કેવું મોટું સાધન સિદ્ધ કરવાનું છે અને એની પાસેથી જ મળવાનું છે. બીજે તો કંઈ જગતમાં તો કોઈ જગ્યાએ મળનારું નથી. એટલે ભગવાન કે મોટાથી તો એ ક્યારેય દૂર જાય જ નહીં જો એમાં સાચું હેત હોય. મહારાજ વખતે મહારાજ મૂળજી બ્રહ્મચારી તો કેવા, મહારાજ કે એકદમ નિર્દોષ છે તો આખું બધાના અંતરમાં હા પડે છે કે મૂળજી બ્રહ્મચારી નિર્દોષ છે એકદમ. પણ તોય મૂળજી બ્રહ્મચારીને મહારાજે એવા વઢતા કે પેલી એક ખાલી મોજડી ચોપડવા કોઈક બીજા હરિભગતને સેવા આપીને પેલા ભગતે તો ભાવથી માગી કે બ્રહ્મચારીજી તમે તો મહારાજની બધી સેવા કરો, થાળની સેવા, સ્નાનની, વસ્ત્રની, બધી તમને અંગત સેવા મળે, આ મોજડી જેવી તો અમે સેવા કરી શકીએ, એની સેવા અમને આપો, અમને આવી સેવા ક્યાંથી મળે. મહારાજે બ્રહ્મચારીજીને સોંપેલું કે આ સેવા આટલું કરી દો એમ. પણ બ્રહ્મચારીજીને એમ થયું કે આ લો ને આ ભગતની સેવાનો લાભ મળે એટલે આપી. એમાં કોઈ બીજો કોઈ વાંકતો દોષ તો હતો નહીં, પણ ભગવાનને જ્યારે એની કસોટી લેવી જ હોય ત્યારે ભગવાને અહીંયા શું કીધું કે જેને
અમને જેના ઉપર હેત હોય તે હરિભગત પાકો થયો હોય છે અને તેને વઢીને પરીક્ષા કરી લઈએ છીએ કે એને કેવું અમારામાં હેત છે. અને મહારાજે પછી બ્રહ્મચારીજીને એવા ખીજાયા, મહારાજ કે અમે તમને સોંપેને તમે બીજાને સોંપો એમ કરીને મહારાજ તો પછી કેટલાય શબ્દો સંભળાવ્યા અને બહુ બ્રહ્મચારીજીને ખીજાય. અને મહારાજને કે મહારાજ કે જાઓ, હવે એમાં તમારે તમારી સેવાની જરૂર નથી, અહીંથી ચાલ્યા જાઓ. વાતમાં બીજું કાંઈ નહોતું, પણ તોય મહારાજના તો કોઈ મહારાજ નથી, ભગવાનના તો કોઈ ભગવાન નથી, ધણીના કોઈ ધણી નહીં. બ્રહ્મચારીજીને કાઢી મૂક્યા. કેટલોય સમય થયો તોય બોલાવ્યા નહીં, પણ તોય બ્રહ્મચારીજીને મહારાજનો અભાવ ના આવ્યો કે મહારાજ આમ આમ કેમ કરતા હશે, મારી તો કોઈ બીજી એવું કંઈ ભૂલ કરી નથી, મહારાજ વગર વાંકે શા માટે ખીજાય છે, એવું કોઈ ભગવાન પ્રત્યેનો કોઈ બીજો ભાવ નહીં. ઠેઠ દૂર રહ્યા પછી ત્યારે કોઈ ગરમીના દિવસો હતા ને 20 કિલો કેરી, મણ ઉપરની કેરી બ્રહ્મચારીજી ઠેઠ વડતાલથી માથે ઉપાડીને ઉનાળાના તાપમાં ઠેઠ ગઢપુર સુધી મહારાજને આપવા આવ્યા. કોઈ ગરીબોથી કીધું કેરીઓ પાકી પણ કોણ લઈ જાય, બ્રહ્મચારીજી કે હું લઈ જઈશ, તો એ લઈ ગયા. એટલે કહેવાનો મતલબ કે કેટલી મહારાજે કસોટી કરી તોય એને ભગવાનનો અભાવ ન આવ્યો. અને જીવમાં મને ને તમને મહારાજે વચનાવતમાં કે જ્યારે સ્વભાવ ઉપર ભગવાન કે મોટા જ્યારે વાત કરે ને ત્યારે ગમે એવો જીવ હોય ને તોય, સામે ગમે એવું પાત્ર હોય તોય ભગવાન કે મોટા હોય તો એનું માથું ઉતારવા તૈયાર થઈ જાય જીવ, મહારાજે એવું વચનાવતમાં કીધું. આપણે કદાચ એ ના કરીએ તો અંતરમાં આપણે ઘાટ તો કેટલાય ઘડી બેસી હું તમે. એટલે આપણે આપણી અંતર ઉપર આપણે તપાસ કરવી ઘટે કે મને ભગવાનને મોટામાં કેટલું હેત છે. મારી કદાચ આવી કસોટી થાય તો માને ક્યારેક ભગવાન કે મોટા મારું અપમાન કરીને મને તિરસ્કાર કરીને મને હડધૂત કરીને કાઢી મૂકે તો મને શું થાય, હું પણ પાછો અહીંયા ભગવાન કે મોટા પાસે આવી શકું. સદગુરુ આ સચ્ચિદાનંદ સ્વામી કેવા સ્થિતિવાળા સંત કે જેને ભગવાનનો વિયોગ થાય તો રૂવાડે રૂવાડે લોહીના ટચી આવી જાય, આવું ભગવાનમાં હેત અને ભગવાનના ધ્યાનમાં બેસી જાય તો કલાકો સુધી ભગવાનના સ્વરૂપમાં સ્થિર રહી શકે એવા. પણ મહારાજે પૂછ્યું તમને કેવો કલ્યાણનો ખપ, તો સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ મને વગર વાંકે કોઈ મારા ઢીંચણ ભાંગી નાખે ને કાઢી મૂકે સત્સંગથી બહાર, વગર વાંકે કંઈ જ ના હોય તોય, તોય સ્વામી કે હું ઢસડાતો ઢસડાતો આ સાધુઓના એંઠવાડા જ્યાં પડે એ એંઠવાડો ખાય નહીં પણ આ સાધુના મહારાજના દર્શન કરું, પણ અહીંથી દૂર જઈ શકું નહીં. એ મને ને તમને એમની કેટલી ઊંચી સ્થિતિ હતી, એ તો ભગવાન પરાયણ રહેનારા હતા, એ ભગવાનના ધ્યાનમાં ગમે ત્યાં બેસીને સુખ રહી માણી શકે ને ભગવાનના ધામને પામી શકે, પણ તો એ સત્સંગનો કેટલો ખપ. એટલે મને ને તમને શીખવાડે છે મહારાજ કે સત્સંગનો કેવો ખપ હોવો જોઈએ. ભગવાનને મોટા સત્પુરુષનો રાજીપો પણ એવા જીવ ઉપર જ થાય છે. મહારાજ કે માની સેવક પાસે તો સેવા કરાવી ભગવાન કે સ્વામીને કે તાર રાજાને પણ ગમતી નથી. જેમ મહારાજ કે કદાચ કરાવવી પડે તો કેવી રીતે કરાવે, તો જેમ મહારાજ કે દુકાળમાં કંઈ ના હોય ને પેલો કોદરો ખાવો પડે, ધનાઢ્ય હોય માં મેવા મીઠાઈ ખાધા હોય અને બધું ધન જતું રહે અને પછી હાવ જેવું તેવું લુખું સુખું ખાવું પડે તો કેવી રીતે ખાય નથી, એટલે માંડ પરાણે પેટ ભરવા કંઈક ખાવું પડે. એટલે એમ મહારાજ કે માની સેવક પાસે તો સેવા કરાવવી એવી લાગે છે. જેમ પેલું દુકાળમાં ના હોય ને કંઈ ના હોય ત્યારે પેલો કોદરો ખાવો પડે, એમ માની સેવક પાસે કદાચ ભગવાન કે મોટા કંઈક કાર્ય કરાવે તો એ આવી રીતે કરાવે. એટલે મારે ને તમારે આપણે એનાથી એ સિદ્ધ જોવાનું કે આપણને ક્યારેય ભગવાન આજના સત્સંગની અંદર તો ભગવાનને મોટા મેં કીધું ને આગળ, આપણને આપણા સ્વભાવ સોતાને આપણા માન જોતું હોય તો માનના પોષણ કરીને મીઠા શબ્દો બોલાવીને આપણું બધી રીતે આ મોટા કરીને રાખીને આપણને ચલાવે છે, તોય આપણે જીવને તોય એમાં અઘરું પડતું હોય છે. ગુણાદિત્યાનંદ સ્વામી વખતની વાત છે, સ્વામી વાતોમાં લખ્યું કે કોઈ સાધુને કોઈ ચીટીઓ ભર્યો હશે ને સાધુ જતા રહ્યા સત્સંગ છોડીને, તો સ્વામી બોલ્યા વાતમાં, સ્વામી કે ઘરે એમની માએ ક્યારેય ચીટીઓ ભર્યો જ નહીં હોય, એટલે જીવને કેવી વાતમાં એમ કે ખોટું લાગી જાય એમ કે ભાઈ આમ નહીં તો બસ હું ચાલ્યો એમ, એને તો કંઈ એને કોઈ સત્સંગ સાથે કોઈ કલ્યાણ સાથે અને કોઈ સમજણ જ ના હોય તો જ આવું થઈ શકે. ગોખરવાડામાં ગામમાં ગુણાદિત્યાનંદ સ્વામી સભામાં કથા વાર્તા કરતા હતા અને પેલા ગામના પટેલ દર્શને આવ્યા અને ચોમાસાની સિઝન
ચોમાસાની ખેતીવાડીનું કામ કરીને આવતા હતા. મંદિરમાં આવે ને સ્વામી કથા કરે, નાખી સભા બેઠેલી, મોદીઓ પાથરેલું એ જમાનામાં. હવે પેલા પટેલને જોયા સ્વામી, એટલે સ્વામીએ કથા મરતા કરતા જ કીધું કે પટેલ આ થોડા પગ ધોઈને આવો તો સારું, આ મંદિરનું મોદીઓ બગડે નહીં. હવે પટેલ ગામના આગેવાન, મંદિરના કદાચ કોઠારી, બધું એ હશે. પણ સ્વામીને તો સહજ ભાવમાં કીધેલું, પણ પેલા પટેલને એટલું લાગી આવ્યું કે ઘરે ગયા તે ગયા, પણ પછી આવ્યા જ. સ્વામીએ કીધું કે કેમ પેલા પટેલ દેખાણા નહીં? અરે સ્વામી, તમે એને પગ ધોવાનું કીધું ને તેને બહુ ખોટું લાગ્યું. અરે સ્વામી, કે પણ હવે જઈને અમને કહો કે સ્વામી માફી માગશે, પાછા આવો મંદિરમાં સત્સંગમાં, એમાં કંઈ સત્સંગ થોડો છોડી દેવાય. બે ભક્તો જઈને પ્રાર્થના કરી કે સ્વામી તમને બોલાવે છે. ત્યારે પેલા કે ના, હું આવું નહીં, સ્વામીને કહી દેજો કે જ્યારે પગ ધોવાશે ત્યારે આવીશ. અને કંઈ મંદિર એમનું હતું? મોદીઓ બગડે તો એને ધોવા એમને આવવાનું હતું? અમે જ ધોવાના હતા ને એને શું કરવાનું હતું? એમને શા માટે કહેવું પડે? હવે સદગુરુ ગુણાદિત્યાનંદ સ્વામી માટે જીવ આવો સંકલ્પ કરી બેસે તો બીજાની શું વાત. સ્વામી સામે ચાલીને એને ઘરે ગયા અને અરજી કરી કે સ્વામીને એમ થયું કે મારા થકી એક જીવ સત્સંગમાંથી પાછો પડે કેમ ચાલે? સ્વામી જૈન વિનંતી કરી કે અમારી ભૂલ થઈ ગઈ, હવે ફરી નહીં કહીએ, પાછા આવો તો ખરા મંદિરે, તો આવો મંદિરે થોડું છોડાય. ત્યારે તોય પણ સ્વામીના કહેવાથી પણ માન્યા ને, એટલે જીવની કેટલી અવળાઈ હોય. તો આપણા સ્વભાવ ઉપર જ્યારે મોટા સત્પુરુષને આપણને ચોખ્ખા કરવા જ હોય, આપણને એવું હોય કે મારે ચોખ્ખા થઈને ભગવાનને મોટાને ગમે એવા થવું જ છે, તો આપણે ભગવાનને મોટાને વિનંતી કરીને પ્રાર્થના કરીને કેવું ઘટે કે મને જે કેવું ઘટશે, જેમ કેવું હોય, જેમ વઢવું હોય વઢજો, ખીજજો, પણ મને ભગવાનને તમને ગમે એવા કરજો. આવું કીધું હોય ને તોય મોટા પાછી આપણી સ્થિતિ જોઈને પછી કરે, એ થોડું કરે, પણ એવું કીધું ના હોય ને તો કેમ ના કરી શકે. પણ એકવાર કીધું એટલે પૂરું એવું નહીં, એને વારે વારે પ્રસંગે પ્રસંગે કીધું હોય, એને આપણા ઉપર વિશ્વાસ હોય તો જ એ કહેતા હોય, નહીતર ના કે. આપણા પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં પણ જોઈએ, પૂજ્ય મહંત સ્વામી, આપણા પૂજ્ય વિજ્ઞાન સ્વરૂપ સ્વામી, મહંત સ્વામી જે આપણે અત્યારે બધી સંસ્થાઓના મહંત છે, ચેરમેન છે, બરાબર. પણ ગુરુજીને જો એમને કેવું હોય, આજે કદાચ મને કેવું હોય તો ગુરુજીને કદાચ એ થાય કે આને કેમ કેવું, કેટલું કેવું વિચાર કરવો પડે, પણ મહંત સ્વામીને કેવું હોય તો ગુરુજીને એક રંચ માત્ર પણ વિચાર ના કરવો પડે ને 100, 500, 1000, 2000 કે 5000 માણસની સભા બેઠી હોય ને આખી સભામાં ગુરુજીને ખીજાવું હોય તો ગુરુજી એમને નિધડકપણે કહી શકે, એટલો ગુરુજીને વિશ્વાસ હોય તો જ કહી શકે ને. આપણા પૂજ્ય રણછોડ ભગત, એમને ગુરુજીને ખીજાવવું હોય તો ગુરુજીને કંઈ તકલીફ નહીં, ગમે એટલાની વચ્ચે ગમે એની કેવું હોય તોય કહી શકે. ને ગુરુજીની ગાડી ચલાવતો ને આપણે જો પાછળ બેઠા હોય ને ગુરુજી આગળ હોય ને જો ભગતની કંઈ કદાચ આમ જે મૂળજી બ્રહ્મચારી જેવું જ ગણો, પેલી મોજડી જ કેમ ચોપડીને ભગવાન ખીજાણા, એમ ભગતનો આમ કંઈ વાંક હોય ને, પણ ગુરુજીને જો ખીજાવવું હોય તો ચાલુ ગાડીમાં એટલું ખીજાય કે આપણને એમ લાગે કે હવે ગુરુજી જો ના કહે તો સારું. પણ તોય ભગતજીની ગાડી ચાલુ હોય, મોઢાની રેખા ફરે નહીં, તો બહુ મોટો મોટા સત્પુરુષનો હૃદયનો વિશ્વાસ હોય ત્યારે જ એ કહી શકે, બાકી થાય નહીં. અને મોટા સત્પુરુષો પણ આપણને જે આજે મોટા દેખાય છે એ કોઈ મોટા સત્પુરુષ પાસે એવી રીતે જ રહ્યા હોય ત્યારે જ એ આપણને આજે એવા દેખાય છે. ગુરુજીને જ્યારે દાદા ગુરુજીએ આખી રાત એક પેલી નાની પાળી ઉપર સુવાનું કીધું, બાલ્યાવસ્થા હોય અને નાની પાળી હોય, પાળી તો તમે દેશમાં જોઈ હશે, તમે ટેરેસ ઉપર આપણે બોર્ડર તરીકે પાળી કરી હોય તો કેટલી હોય, 9 ઇંચની હોય વધારેમાં વધારે. તો એના ઉપર દાદા ગુરુજી કીધું કે આની ઉપર સૂઈ જા, તો ગુરુજી વગર પ્રશ્ન કરે, કોઈ સંશય કરે, આખી રાત એ પાળી ઉપર સુવાનું એ કેવી રીતે બને? એટલે એને તે મોટામાં કેટલો વિશ્વાસ હોય, મોટાને એના ઉપર કેટલો વિશ્વાસ હોય તો જ એ વસ્તુ શક્ય બને. ભગવાનની મૂર્તિ ધારવા માટે દાદા ગુરુજી ગુરુજીને રૂમમાં રાખી દે, સવારની મંગળા કે શણગાર આરતી કરીને પછી ડાયરેક્ટ રાજભોગ આરતી ખોલવાના, ત્યાં સુધી અંદર જ. એટલે મોટા સત્પુરુષો પણ આપણને આજે દેખાય છે, પણ એમણે તે મોટા સત્પુરુષોને હૃદયથી એવા સેવા હોય, એના ઉપર વિશ્વાસ એવો લીધો હોય ત્યારે જ આપણને એવું દેખાય છે. પણ જીવને સૌથી અઘરો આવી વસ્તુમાં પડતું હોય, જ્યારે કોઈ વઢે છે ત્યારે એમ થાય કે મને કેમ, મારો શું દોષ, આપણને એવું લાગે. પણ મહારાજ વચનામૃત પ્રથમનું છઠ્ઠું, મહારાજ કે વિવેકી છે
એ તો દિવસે દિવસે પોતાના અવગુણને દેખે છે અને ભગવાનને ભગવાનના ભક્તના ગુણને દેખે છે. એટલું નહીં, ભગવાનને સંત પોતાના હિતને અર્થે કઠણ વચન કહે, તેને પોતાના હિતકારી માને અને દુઃખ નથી લગાડતો, તે દિવસે દિવસે વધતો જાય છે. ભગવાનને મોટા સંત એ આપણને આપણા હિતને માટે દુખવીને, આપણને દુખાય એવો લાગે, કોઈકને એમ લાગે આટલો દુખવીને કઠણ વચન આટલા કેમ આકરા વચન કહેતા હશે, પણ એને પણ જે હિતકારી માને, એને પણ જે સુખરૂપ માને કે મારા હિતમાં જ છે, જે કહે છે એમાં મારું હિત જ રહેલું છે, આવું જે માને તો એ દિવસે દિવસે વધતા જાય, ભગવાનને મોટાના રાજીપાનું પાત્ર એ બને છે. અહીંયા મહારાજે કીધું ને અમે કેવી રીતે વઢીને એની પરીક્ષા લઈએ એના હેતની, અને વઢવું તે પણ અગ્નિના જેવી એક કઠણ કસોટી છે મહારાજ. કેવી કસોટી? તો કુંભાર માટીના અપાર ઠામ વાસણ બનાવે છે, પણ તે અગ્નિમાં જો પકાવ્યા ન હોય તો તે કાચા ગણાય. કુંભાર માટીમાંથી અનેક પ્રકારના વાસણો બનાવે, પણ એને જો એકદમ સારામાં સારા બધો ઘાટ સરસ આપ્યો હોય અને બધું તૈયાર થઈ ગયું હોય, પણ એને જ્યાં સુધી નિભાડામાં પકાવે નહીં, અગ્નિમાં પકાવે નહીં, ત્યાં સુધી એ નકામું. એને તો ખાલી જો પાણી અડે ત્યાં ઓગળીને ગારો જ થઈ જાય, એમાં કંઈ પાણી ભરાય નહીં, એમાં કોઈ વસ્તુ થાય નહીં, કંઈ જ ના થાય. પણ એ માટીનું વાસણ જ્યારે અગ્નિમાં નિભાડામાં શેકાય છે પછી એ કામમાં લાગે છે. પછી એ માટલું હોય તો ઠંડુ પાણી કરે, તાવડી હોય તો ઉપર રોટલા થાય, જે જેવું વાસણ એનો એવો ઉપયોગ પછી થાય. પણ અગ્નિમાં પકાવ્યા વિનાનું ગમે એટલું સારું દેખાતું હોય તો પણ એનો કોઈ મિનિંગ નથી. ઠામનું હિત અગ્નિથી થાય છે. ઠામ એટલે એ વાસણ, એનું હિત કેમાં છે? અગ્નિના નિભાડામાંથી આવે તો જ એની કિંમત છે, તો જ એની શ્રેષ્ઠતા છે, એની ઉપયોગ તો જ આવે છે. બાકી એનો કોઈ ઉપયોગ, ખાલી દેખાવનું જ ગણાય, બાકી તો એ ક્યારે તૂટશે કંઈ નક્કી નહીં. કેમ? જે અગ્નિમાં પકાવ્યા વિના એનું કાંઈ મૂલ્ય ગણાય નહીં. કસરત કરાવવી, તેને રીત પ્રમાણે દોડાવવો, તે ઘોડાના હિતમાં છે. કસરત વિના ઘોડાથી શું પ્રયોજન સરવાનું? જે ઘોડાને કસરત શીખવવાનું જાણતો ન હોય તે શું કસરત શીખવાડશે? ઘોડાને કે ને પળવટવાનું, અને આમ ટ્રેનિંગ, આ અત્યારની ભાષામાં ટ્રેનિંગ. કોઈ પણ ઘોડો હોય એને કંઈ સીધી ઉપર સવારી ના થાય, એને ટ્રેનિંગ આપવી પડે, એની ઉપર બેસી શકાય એવી રીતે એને પળવટવો પડે, દેશી ભાષામાં પળવટવાનું. પછી એની ઉપર અસવારી થાય ત્યાં સુધી થાય નહીં. એમ કસરત વિના ઘોડાથી શું પ્રયોજન સરવાનું? ગમે એટલો સારો ઘોડો હોય પણ એને ટ્રેન ના કર્યો હોય તો એનાથી કોઈ એની ઉપર સવારી ના થાય, એની ઘોડાગાડી ના થાય, કંઈ એને કોઈ વસ્તુમાં એને જોડી શકાય, એની ઉપર કોઈ બેસે તો એને પાડે ને એને ઉપાડે ઉપર પહોંચાડી દે. એમ કસરત વિના ઘોડાનું કોઈ પ્રયોજન નથી. જે ઘોડાને કસરત શીખવવાનું જાણતો ન હોય તે શું કસરત શીખવાડશે? અને એને પાછો ટ્રેન કરવો હોય તો એવો ટ્રેનર જોઈએ, એમને એમ કંઈ જે તે બધાય એને ટ્રેન કરી શકે નહીં. જે જાણતો હોય જ એને કરી શકે, તેની આવડત વિના જો તે શીખવે તો તેનાથી કાંઈ કામ સિદ્ધ થવાનું નથી, ઉલટાની તે વાત તો બગડી જાય. સૌના સ્વભાવ પ્રકૃતિ એક સરખા હોતા નથી, પહેલાં તો તે જાણી લેવું, તે જ ખરો વિવેક છે. દરેક જીવ ટુંડે ટુંડે મતિર ભિન્ના, સંસ્કૃતની અંદર એક કહેવત છે. માણસે દરેકની વિચારધારા, દરેકના સ્વભાવ, દરેકની પ્રકૃતિ બધું જ જુદું હોય. બે સરખા ભાઈ દેખાતા હોય, કદાચ ટ્વિન હોય, પણ હાવ આમ એની હાઈટ, એની બોડી, એના ચહેરા બધું જ સરખું હોય, પણ તોય બેના સ્વભાવ પાછા હાવ જુદા હોય. એકને જે ભાવતું હોય બીજાને બીજું ભાવતું હોય, એકને કંઈક બીજું ગમતું હોય, એકનો શાંત સ્વભાવ હોય તો એકનો કંઈક બીજો સ્વભાવ હોય. એટલે માણસે દરેકના સ્વભાવ પ્રકૃતિ જુદા હોય છે, એ સૌથી પહેલાં તો એ જાણી રાખવું પડે. પણ એ કોને? જેને કોઈને ટ્રેન કરવાના છે, જેને એના માટે. પણ જેને આપણે ટ્રેન લેવાની છે ટ્રેનિંગ, એને તો આગળ કીધું એ પ્રમાણે આપણે ધ્યાન રાખવું પડે. આપણે ભગવાનને મોટામાં હેતે કરીને, જીવે કરીને સાચું હેત કરવાનું છે. અને આપણને ગમે એવા વઢે તો આપણે એવું માનવાનું છે કે મારા હિતમાં જ છે, મારું હિત કરનારા જ વચન છે, તો જ એ વાત આપણા માટે શક્ય બને, તો જ આપણને હિતકારી થાય. મહારાજ પણ પ્રથમના 37
મધ્યના 37માં વચનાવતમાં બહુ સરસ મહારાજ વાત કરે. મહારાજ ગીતાજીની વાત કરતા કે જ્ઞાની હોય એ પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે છે. શાસ્ત્રને વાંચતા હોય, શાસ્ત્રની કથા આપણે સાંભળતા હોઈએ, આપણને ખબર હોય કે આ સાચું છે, આ ખોટું છે, આમ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, તોય પાછા માણસ કરે કેમ? પોતાની પ્રકૃતિ પ્રમાણે, પોતાના સ્વભાવ પ્રમાણે જ કરે. અને શાસ્ત્રે કહ્યું એવો જે નિગ્રહ તેનું જોર ચાલે, કહેતા શાસ્ત્રે જે ના પાડ્યું કે આમ ન કરવું તો એનું જોર એના ઉપર ચાલે નહીં, અને પોતાની પ્રકૃતિ પ્રમાણે જ વર્તે. તે શે ઉપાય કરીને ટળે, એવી જે પ્રકૃતિએ કેમ ટાળવી હોય તો ટળે, મહારાજે જ પ્રશ્ન પૂછ્યો. ત્યારે સર્વે મુનિ મંડળ તેણે વિચારી જોયું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાણું નહીં. પછી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર એમ છે, જે એ સ્વભાવ મુકાવ્યા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય, અને ઉપદેશ કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય, સ્વભાવ તો ટળે, પ્રકૃતિ તો ટળે મહારાજ કે જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય એના વચનમાં સાંભળનારને પહેલાં તો અતિશય વિશ્વાસ હોય કે આ જે કહે છે એ સાચું કહે છે, મારા હિત માટે જ કહે છે. સાચો વિશ્વાસ હોય અને ઉપદેશ કરનારાની ઉપર પાછી સાંભળનારાને અતિશય પ્રીતિ હોય. આગળ કીધું ને મહારાજ કે જેને અમારામાં હેત હોય સાચું તો જ એને અમે વઢીએ છીએ, જો હેત ના હોય તો અમે એને કંઈ પણ શકતા નથી. એટલે જે સત્પુરુષની પાસે આપણે રહીએ છીએ, જે મોટા સંત પાસે આપણે રહીએ છીએ, એને આપણા વિશે આપણને જો એનામાં હેત હોય, એની વાતમાં વિશ્વાસ હોય, અને તે ઉપદેશનો કરનારો હોય, તે ગમે તેટલા દુખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય, ગમે એવા દુખવીને કઠણ વચન કે તોય શું માને, આ મારા હિતમાં જ છે, એને ક્યારેય અન્યથા બીજો ઘાટ ન થાય કે આમ કેમ કહેતા હશે, આમ વગર વાંકે શા માટે એકની એક વાત લઈ બેઠા છે, એવું ક્યારેય ઘાટ પણ ના થાય, મારા હિત માટે જ છે આવું માનતો જાય તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય. ગમે એવી જીવમાં જડાયેલી પ્રકૃતિ હોય પણ મોટામાં જો સાચું હેતુ હોય, એમાં વિશ્વાસ હોય, ગમે એવા દુખવીને કઠણ વચન કે તો હિતકારી જ માનતો જાય તો મહારાજ કે એની પ્રકૃતિ છે ટળે, બાકી ટળવી અઘરી છે. પણ તે વિના બીજો કોઈ ઉપાય નથી, માટે જેને પોતાની પ્રકૃતિ ટાળ્યાની ઈચ્છા હોય તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારું ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કહે. તિરસ્કાર કોને કહેવાય? આપણને આમ સામે જોવે તો આમ મોઢું એ કરીને આપણને આમ ધુત્કારે, તોય એને હિતકારી જ માનવાનું, ત્યાં જ જવાનું, ત્યાંથી દૂર જઈ ના શકે. તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુખાવું નહીં ને કહેનારાનો ગુણ જ લેવો, એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તો પણ ટળી જાય છે. પણ અઘરો ઉપાય છે એ કરવો ઘટે, જો આપણને કલ્યાણનો મને તમને ખપ હોય તો એક દિવસ એવું થવું પડશે. શિવલાલ શેઠ કેવા મોટા, આખા સત્સંગના મોભી કહેવાય, નવલખા શેઠ, વ્યવહારિક આર્થિક રીતે એના જેવો કોઈ સમૃદ્ધ નહીં આખા સત્સંગમાં, એ જમાનામાં નવલખો શેઠ, જે ભાવનગર સરકારને કંઈક જરૂર પડે તો એની પાસે લેવડ દેવડ કરી શકે એવી જેની સ્થિતિ, પાછા ભગતય એવા, પણ તોય ગુણાતીતાનંદ સ્વામીમાં સંતોમાં એને એવું હેત કે સ્વામીને ચાલુ સભામાં બધાની વચ્ચે કેવું હોય તોય કહી શકે. એને ક્યારેય પોતાના ધનનું અભિમાન ન હોય, પોતાના હું તો આટલો મોટો ભગત છું, ભગવાનને મોટા મને માન્ય કરે છે, એવું કોઈ પોતાના ગુણનું માન ન. અને મોટા તો એવા છે ક્યારેક આપણા બે ગુણના વખાણાઈ કરે ને ક્યારેક ખીજાય ખરા, તો આપણને થયા કાલ તો આમ કહેતા હતા ને આજે પાછું આમ કેમ, પણ એ કોઈ એના ઉપર કોઈ એનાલિસિસ નહીં, જે કહે છે મારું હિત જ કરે. હવે શિવલાલ શેઠ ખાલી સભામાં સોપારી ચાવતા હતા, જેમ્યા પછી સભા હશે અને માં સ્વામી બોલ્યા કે કયું કૂતરું હાડકું કરડે છે, તો આ તો કેટલું વહમું વચન કહેવાય ને, સ્વામીની સામે જ બેઠેલા, સ્વામીને ખબર ના હોય કોણ ખાય છે. તો એ શિવલાલ શેઠે બીજો કંઈ ઘાટ ન ઘડતા ઊભા થઈને બે હાથ જોડીને માફી માગી, સ્વામી એ કૂતરું હું છું, મારાથી ભૂલ થઈ છે. સ્વામી કે જાઓ બહાર જઈને થૂકી નાખી સભાને દંડવત કરો, થૂકીને આવ્યા અને દંડવત કરી શક્યા અને માફી માગી શક્યા, એ
બંનેને પરસ્પર એકબીજામાં હેતને વિશ્વાસ હોય તો જ એ વસ્તુ શક્ય બને, નહીતર થાય નહીં, અઘરું છે. અને મહારાજ મુક્તાનંદ સ્વામી, આપણે બધા આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીનું પદ આપણે નિત્ય ગાઈએ છીએ, હું તમે સવારના શૂળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ રે, દુરી જન લોક દુર્ભાષણ બોલે તેનો સુખ દુખ સરવે સહિયે રે, તેનો સંગ સિદત જી તેવી ના કેને ભજી. તો મહારાજ એટલી સ્વામી ઊંચી વાત કરી સદગુરુ મુક્તાનંદ સ્વામીએ, કદાચ સોળી ઉપર શયન કરાવે તો એ સાધુને સંગે રહીએ, કારણ કે આપણા આત્માનું આપણા જીવનું હિત તો એ જ કરશે. જગતની અંદર બીજું સુખરૂપ દેખાતું હશે પણ એ બધું ગુણાતીતાનંદ સ્વામી કીધું એમ નરકમાં પહોંચાડશે, અને મોટા સત્પુરુષ કદાચ કઠણ વચન કહેશે તોય અક્ષરધામમાં પહોંચાડશે. પણ આજના આપણા આ અત્યારના પ્રસંગમાં આજ વર્તમાન કાળે આપણે જોઈએ તો આજે કોઈ મોટા સત્પુરુષ આજે પૂર્વે જેવી પરીક્ષાઓ લેતા હતા એવી આજે કોઈ લેતું નથી. પણ તોય આપણને આપણા સ્વભાવને કારણે કંઈક થોડું ઘણું આપણું ના થાય તો આપણને તરત એ થઈ જાય, આપણને પધરામણીમાં આગ્રહ હોય કે આજ પધારે, ના આવ્યા તો આપણને લાગે કે ઓહો આપણે આટલું કરીને આપણે ત્યાં આવે નહીં તો હવે આપણે ક્યાં જવાનું શું કામ, લો આમ માનીને જીવ ને ઊંધું પડે. અથવા તો ક્યારેક દંડવત કરતા હોય ને પગે લાગતા હોય ને આપણને જય સ્વામિનારાયણ કહેવાના ના થયા તો આપણને એમ લાગે મારી હામું પણ જોયું ને આટલા દૂરથી મંદિરે ગયા ને પગે લાગીને દંડવત કર્યા પણ જય સ્વામિનારાયણે કીધા નહીં, આવું થાય. ક્યારેક કોઈક પાંચ જણાએ સેવા કરી હોય ભેગા મળીને, બેને ત્રણને નામ લીધા ને આપણને કીધું નહીં તો આપણને થાય આપણું તો કંઈ નામ જ ના લીધું, આપણને સંભાળ્યા જ નહીં. આજે આપણે આવા બધા મારા ને તમારા પ્રશ્ન આવા હોય પણ સાચા મુમુક્ષુ માટેની જે રીત છે મહારાજ આ કહે છે. જેમ અગ્નિમાં પકાવ્યા વિનાનું વાસણ એની કોઈ મૂલ્ય નથી, એમ મને તમને જ્યાં સુધી હું તમે ભગવાનને મોટાના નિભાડામાં જ્યાં સુધી તપ્યા નથી, એના કઠણ વચનોના શબ્દો આપણે ઝીલ્યા નથી ને એને આપણે હિતકારી માન્યા નથી, એમાં સાચું હિત કર્યું નથી, ત્યાં સુધી આપણો સ્વભાવ આપણી સત્સંગ પરિપક્વ થતો નથી, ભગવાનને મોટાને ગમીએ એવા ત્યાં સુધી હું તમે થઈ શકવાના નથી. પછી મહારાજે વાત કરી ઘોડાની વાત કરી કે કસરત કરાવ્યા વિના ઘોડાની કોઈ કિંમત નથી, પણ એની રીત આવડવી જોઈએ. દરેકના સ્વભાવ અને પ્રકૃતિ એક સરખા હોતા નથી, પહેલાં તો એ જાણી લેવું એ જ ખરો વિવેક છે મહારાજ. પછી હવે આગળ જે વાત કરે છે, પ્રકૃતિ સ્વભાવ કુ તોડી જોવું પ્રીત વિન વાત જો કરે કોવું, પ્રકૃતિ સ્વભાવ કુ તોડી જોવું પ્રીત વિન વાત જો કરે કોવું, તેહી કરી કબુ સમાસન હોવે પ્રીત હોય કછુ તીતની ખોવે. પ્રીત હેત અને પ્રીત વિના જો કોઈના સ્વભાવ પ્રકૃતિનું ખંડન કરવામાં આવે તો તેનાથી કોઈ સમાસ કે ફાયદો થતો નથી, ઉલટાનો થોડો ઘણો જે સ્નેહભાવ હોય તે પણ ટળી જાય. જેને જેમાં આપણને હેત નથી, જેને આપણામાં હેત નથી, પ્રીતિ નથી, અને એનો કોઈક સ્વભાવ કે પ્રકૃતિનું ખંડન કરવામાં આવે કે તમે આમ કરો છો આ બરાબર નથી કરતા ને તમારે આમ ના કરવું જોઈએ ને તમે એમ કરીને આપણે એને સુધારવા પહોંચી જઈએ તો શું થાય, તેનાથી કંઈ સમાસ થતો નથી, એમાં કોઈ ફેર પડે નહીં, અમુક શું થાય ઉલટાનો થોડો ઘણો જે સ્નેહભાવ હોય એ પણ ટળી જાય. એટલે ઘણીવાર કોઈકને જે કોઈ બેને હેત હોય ને એને બેને મળતું હોય ને એ એકબીજાનો વ્યવહાર કરતા હોય, એકને બીજાને ખીજાય નહીં પણ કહી શકતા હોય ને એને જોઈને આપણે એને ખીજાવા જઈએ કે ભાઈ
કેમ આમ કરતા નથી, તો ત્યાં પછી ઊંધું પડે. એમ ભગવાન મોટા સત્પુરુષ એ કોઈને ખીજાતા હોય, વઢતા હોય, અને એમ જોઈને આપણે કોકને કહેવા માંડીએ તો એ તો ખોટું કહેવાય. કારણ કે એને બેને શું રિલેશન છે, બેને કેવો હેત પ્રેમ સંબંધ છે, અને એમ પછી આપણે એ જ દંડો ચલાવવા જઈએ તો એ ના ચાલે. જગતની અંદરય પણ, વ્યવહારની અંદરય પણ, આપણે કોઈ ઘર સમાજ કે મંડળમાં પણ મોટા હોવાનો અર્થ એ નથી કે આપણે બધાને જ્યારે જે કેવું એને કહી દીધું કહી દઈએ. અથવા પેલાનું સાંભળે છે તો મારું કેમ નહીં, પેલા કે તો સાંભળી લઈને હું કહું તો કેમ નહીં, પણ એમ બધું ના ચાલે. કારણ કે આગળ પાછળના પરિબળ બધાએ જોવા પડે, અને આપણામાં હેત ના હોય ને આપણે એને કહેવા જઈએ તો ઉલટું પડે, જે થોડો ઘણો પ્રેમ સ્નેહ ભાવ હોય એ પણ તૂટે. અને કોઈને આપણે કદાચ ઊંચા પદ ઉપર હોઈએ કે ઊંચા ગઢમાં વડીલ હોઈએ તેનો મતલબ એ નથી કે આપણે કોઈને આપણી વાત મનાવી જ દેવી અને એને પ્રમાણે જ વર્તવું. એમ કદાચ આ લોકની કદાચ હોય પદ પ્રતિષ્ઠા કે આ લોકમાં કાયદાથી કોકને ચલાવે, પણ એ ક્યાં સુધી ચાલે, એ હોય ત્યાં સુધી, કાયદાનું પ્રબંધન હોય ત્યાં સુધી, પણ કોઈના હૃદય ઉપર શાસન કરવું એ અઘરું છે. તેને એના માટે કેટલોય ભોગ આપવો પડે, એના માટે કેટલું કરવું પડે, ત્યારે એ વસ્તુ શક્ય બને. આજે બધા મોટા સત્પુરુષની આગળ કેમ જેમ કેમ વર્તે છે, મોટા આપણી પાછળ કેટલોય ભોગ આપતા હોય ત્યારે આપણને એની પાછળ થોડુંક વર્તવાની એને કેમ કરવાની આપણને તમન્ના જાગે છે. બધાના સ્વભાવ પ્રકૃતિને એક સરખા કરવા તે કોઈ સમર્થ વિના ક્યારેય થાય નહીં. જેમ કોઈ મોટો સમર્થ રાજા હોય અને તે સમયે તેનું વિશાળ સામ્રાજ્ય હોય, તેણે નાના નાના રાજાઓને પોતાને કબજે કર્યા હોય, તો તેઓ મોટા રાજાના ભયથી પોતાના સ્વભાવ પ્રકૃતિને થોડા થોડા છોડે અને કાંઈક રાખે પણ ખરા. દરેકના સ્વભાવ અને પ્રકૃતિને ફેરવવા અને એ ખરખા કરવા એ તો બહુ અઘરી બાબત છે. ભગવાન હતા ને તોય ભગવાન નહીં કહે કે મારે આમાં તો મને તો એવું થાય છે કે બધાને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ, પણ કંઈ એમ બધા મુક્તાનંદ સ્વામી થઈ જાય? ભગવાનની ઈચ્છા હોય તો ભગવાન એ ના કરી શકે તો અઘરું છે. મહારાજ કે બહુ સમર્થ વિના ક્યારેય થાય નહીં, એટલે ભગવાને કર્યું, પણ કેવું, એક સરખી રીતભાત, એક સરખો પહેરવેશ, એક સરખું ખાવું પીવું, સમૂહમાં બેસવું, ભગવાનની વાત, એ બધું કદાચ એ બધું ભગવાને કર્યું, એ ભગવાનની એટલી મોટાઈ છે. પણ અંતરના સ્વભાવ, અંતરની વૃત્તિ, એ બધી, એ પણ એક સરખી રૂચિને એક સરખું બધું કરવું એ તો બહુ દુર્લભ છે. કોઈ મોટો સમર્થ રાજા હોય અને એ સમયે એનું આખું પૃથ્વી પર સામ્રાજ્ય હોય અને કેટલાય રાજાઓને પોતાને કબજે કર્યા હોય, તો એને પોતાના સ્વભાવ પ્રમાણે બધાને વર્તાવવા એ તો ક્યાં સુધી ચાલે. થોડું થોડું સ્વભાવ પ્રકૃતિ છોડે, પણ કંઈ બધું કોઈ છોડતું નથી. આટલો મોટો રાજા હોય તોય સમર્થ સંત મિલત હી જબ હો હિત કરી કે જીય સંગત બહુ. સમર્થ સંત મિલત હી જબ હો હિત કરી કે જીય સંગત બહુ. અયોગ્ય પ્રકૃતિ સ્વભાવ હી જેસા ત્યાગ કરાવત બોધ દેતે સા. ત્યાગ કરાવત બોધ દેતે સા. જ્યારે કોઈ મોટા સમર્થ સંત તેમને મળી જાય ત્યારે તેઓ તે જીવોની સાથે હેત કરીને તેને સમજાવી વશ કરે અને તેના બધા જ અયોગ્ય સ્વભાવ પ્રકૃતિનો તેઓ બોધ આપીને ત્યાગ કરાવી દે છે. જ્યારે મોટા સમર્થ સંત, મોટા સદગુરુ સંત, મોટા સત્પુરુષ એ જ્યારે જીવને મળે છે ત્યારે મોટા સત્પુરુષ પણ જીવની સાથે હેત કરે છે. પહેલાં તો એને મીઠી ભાષાએ બોલાવે છે, એને ગમે એવી રીતે એની સાથે વર્તે છે, એને હેતપ્રીત થાય છે, પછી એને સમજાવીને વશ કરે કે ભગવાને આપણને આ મનુષ્ય દેહ આપ્યો છે શા માટે આપ્યો છે. એકદમ પ્રેમથી અને હેતથી જ્યારે વાત કરે છે ત્યારે જીવને મનાઈ જાય છે કે ઓહો, આ સત્પુરુષને મારી પાસે શું સ્વાર્થ છે, તેમ છતાંય મારા પાછળ આટલી મહેનત કરે છે, મને ભગવાનને માર્ગે મારું હિત કરવા માટે આટલી મહેનત કરે છે. ત્યારે જીવને અંતરથી એમ થઈ જાય છે મારે આપ કેમ કરવું છે, આમાં મારું હિત રહ્યું છે. એ મોટા જ્યારે
હિત કરીને આપણે ઉપર આપણી સાથે હિત કરીને આપણને આપણા હિતની વાત સમજાવે છે ત્યારે જીવ કંઈક એની વાત પહેલાં તો થોડી માને, પછી એક સ્ટેપ બે સ્ટેપ એમ ચડતા ચડતા મોટા સત્પુરુષ જો આપણને મોટામાં સાચું હિત થાય, આપણને આપણા હિતકારી મનાય, તો આપણા સ્વભાવ દિવસે દિવસે ધીરે ધીરે ઓછા થાય અને અયોગ્ય સ્વભાવ પ્રકૃતિનો બધો ત્યાગ કરાવીને ભગવાનને ગમે એવા આપણને કરે છે. પણ જો આપણને એમાં હેત વિશ્વાસ ન હોય તો એ પણ કરી શકતા નથી. બીજી બધી વાતો કરતાં જીવનો જે મોક્ષ થાય તે ફળ સૌથી મોટું છે. બીજું બધું આપવું પણ મોક્ષ ન કરાવી શકીએ તો અઘરું છે. તે મોક્ષરૂપ ફળનો લોભ જીવને હૃદયમાં જ્યારે પાકો થાય છે ત્યારે તેના અયોગ્ય સ્વભાવ પ્રકૃતિ લગાર પણ રહેતા નથી. લો, મને ને તમને જ્યાં સુધી હજી આપણામાં સ્વભાવ પ્રકૃતિ જે ભગવાનને મોટાને નથી ગમતી એવી બધી જે પડી રહે છે, પડી છે અને છે, એનું કારણ એ જ છે મહારાજ કે મોક્ષરૂપ ફળનો લોભ જીવને હૃદયમાં જ્યારે પાકો થાય છે ત્યારે તેના અયોગ્ય સ્વભાવ પ્રકૃતિ લગાર પણ રહેતા નથી. એટલે જ્યાં સુધી હજી અયોગ્ય સ્વભાવ પ્રકૃતિ પડ્યા છે ત્યાં સુધી મને ને તમને હજી મોક્ષનો લોભ કે મોક્ષનો યથાર્થ ખપ છે નહીં. હજી આપણને બીજું બધું એના મોક્ષ સિવાયનું બીજું વધારે ખપે છે, એ વધારે ગમે છે. જો મોક્ષનો યથાર્થ ખપ જાગી જાય તો તમામ સ્વભાવ પ્રકૃતિ વાસના આપણી બધી ટળીને ભગવાનને ગમે એવા આપણા જીવન થઈ જાય, મોટાને ગમે એવા જીવન થઈ જાય. મહારાજ કે ગઢપુરવાસીઓને અમને અહીંયા રાખ્યાનો સ્વાર્થ છે તો અમને નથી ગમતી એવી એકોઈ પ્રકૃતિ એ રાખતા નથી. જે ભગવાનને કેમ ગમે, ભગવાન કેમ રાજી થાય, જેનો સતત વિચાર હોય હું આ કરીશ એનાથી ભગવાનને મોટા રાજી થશે કે નહીં રાજી થાય, નહીં રાજી થાય તો એને છોડી દે. ભગવાનને મોટા કેમાં રાજી છે એ જ એ ક્રિયા કરે, એ જ એવું જ એની દરેક ક્રિયા એક્શન, હાલવું ચાલવું બોલવું ખાવું પીવું બેસવું ઉઠવું જોવું જે કંઈ કરે એની પાછળ એનો સતત આ વિચાર હોય કે આ કરવાથી ભગવાનને મોટા રાજી થશે, નહીં થાય તો મારે નથી કરવું. કારણ કે હમણાં જ સંતોની કથા અમે સાંભળતા હતા ગુરુજીની, ત્યારે ગુરુજી કથામાં કીધું કે શાસ્ત્રની વાતે કરીને કે સત્પુરુષના વચને કરીને જે સ્વભાવ ટળવા એ તો બહુ અઘરા છે, જીવને જલ્દી ટળતા નથી. પણ જીવને જો મોક્ષનો ખરો ખપ જાગે, અંદરથી ગુરુજી કે ભડભડથી ભૂખ જાગે કે બસ મહારાજને મોટાને રાજી કરવા છે ને છેલ્લો જન્મ કરીને મારે આત્યંતિક કલ્યાણ કરવું છે, તો એને પોતાના દોષોનું દર્શન થવા લાગે અને પોતાનું દોષોનું દર્શન થાય પછી એને ટાળવા લાગે. નહીતર જીવને પોતાના દોષ જ દેખાતા નથી, બીજાના જ દોષ હું તમે જોઈએ છીએ કે પેલો આમ ને પેલો આમ, પણ આપણને આપણી ગમે એટલી ભૂલ હોય તો આપણી દેખાય, આંખેથી બધું જોઈ શકીએ, આખું જગત જોઈએ, બીજાના દોષ જોઈએ પણ આપણને પોતાનું જ દેખાય, કોઈ કહે તો પણ સાચું મનાય એમ કે કાંઈ મને ક્યાં કહેવા આવ્યો એવું થાય. મોક્ષના લોભને લીધે એવું થાય છે તે અપાર દેખ્યામાં આવે છે. કેવું કે સ્વભાવ પ્રકૃતિ લગાર પણ રહેતા નથી. જીવને જે બાબતનો અતિશય લોભ થયો હોય તો તેને લીધે તેના સ્વભાવ પ્રકૃતિ સહજ ભાવે બદલાઈ જાય છે. આ લોકનો રીતે કંઈક લોભ જાગે તો આપણે એના માટે જે કંઈ કરવું ઘટે કરી જાણે જીવ. આ લોકમાં જેને જેનો લોભ જાગે, જેને પૈસા સત્તા ધન સ્ત્રી કે જે કંઈ પંચ વિષયમાંથી જેનો લોભ જાગે તો એ મેળવવા માટે જે કરવું પડે ઘરે એની સામે આમ ગરીબડા જેવું થઈ જવું પડે તો એ થઈ જાય. મહારાજ વચનાવૃતમાં દ્રષ્ટાંત આપે, ચોર છે કેટલો ક્રૂર છે, કેટલા એના ઘર ફાડી લાવે, કેટલા એને કેનું સામેનાળાનું શું થશે, જેનું ત્યાંથી હું ચોરી કરીને લાવું છું એનું એની શું પરિસ્થિતિ થશે કાંઈ વિચારતો નથી, એટલો ક્રૂર છે. કોઈકને મારફાડ કરવી તો એ કરીને લઈ આવે, પણ એનો એ ચોર જો ઘરમાં આવે છે તો પોતાના બૈરા છોકરા આગળ તો કેવો રહે, એકદમ આમ એની સામે એની હારે જ્યારે રહેતો હોય ત્યારે કોઈક જોયો તો એમ લાગે હોવા કેટલો સીધો સાધો, ત્યાં તો એકદમ પ્રેમથી એની સાથે રહે બોલે બધું કરે, કેમ તો ત્યાં લોભ છે. એટલે જગતના જીવને પૈસાનો લોભ છે તો માલિક આગળ કેવી રીતે વર્તે છે, જેની પાસે કંઈક સ્વાર્થ સિદ્ધ કરવો છે તો એની આગળ કેટલા ગરીબ થઈને વર્તે છે. એટલે મહારાજ કે જીવને જે બાબતનો અતિશય લોભ થયો હોય તો તેને લીધે તેના સ્વભાવ પ્રકૃતિ સહજ ભાવે બદલાઈ જાય, એમાં અઘરું પડતું નથી. આ વખતે કાઠીઓમાં અને કોળીઓમાં જે સત્સંગ થયો છે
અને તેમણે પોતાના સ્વભાવ પ્રકૃતિને જે છોડી દીધા છે તે પણ એક મોક્ષના લોભથી જ છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર આવ્યા એનું જે સર્વોપરી કાર્ય, એમાં ઘણા લોકો એમ માને છે કે આ કાઠી અને કોળી જે કોઈના ગમે એમ કરીને સુધારો તો એ સુધરે નહીં, કાયદો અને વ્યવસ્થા અને રાજાઓ પણ જે ના સુધારી શકે એને ભગવાન સ્વામિનારાયણે કેમ સુધાર્યા, જેને ખાવું પીવું નાવું જાવું એ પણ ખબર ના હોય પૂરી કેમ, એને ભગવાન સ્વામિનારાયણે કેવા સુધાર્યા કે કીડી જેવા જીવને પણ મારે નહીં, જેને શાક સુધારે ને એમ માણસને કાપવા એને કંઈ અઘરું જ નહીં, વાતે આમ કોકને જો અવળું પડ્યું તો તરત એને કેમ પૂરો કરવો એમ એની જેની વૃત્તિ હોય, આવા માણસોને ભગવાન સ્વામિનારાયણે એવા ભગત બનાવ્યા કે કોઈ જગતના જીવ જોવે તો એને પણ આશ્ચર્ય થતું કે ભગવાન સ્વામિનારાયણે આ કાર્ય કેમ કર્યું. અંગ્રેજોને પણ આશ્ચર્ય થતું કે જે કામ આપણે બંદૂકની અણીએ અને કાયદાથી નથી કરી શકતા એ કામ ભગવાન સ્વામિનારાયણે સહજમાં અને પ્રેમથી કરાવ્યું. બિશપ હેબર જ્યારે આમ પેલા મળ્યા ભગવાન સ્વામિનારાયણને, ભગવાન સાથે આ બધા કાઠીઓને ગામધણીઓને પાળાઓને અંગરક્ષકોને આ બધું જોયું ત્યારે એને આશ્ચર્ય થયું કે આપણી પાસે આવવા તો નથી ક્ષત્રિયો. પૂછ્યું કે આ તમે અમને બધાને શું પગાર આપો છો? મહારાજ કે અમને જ પૂછો શું પગાર આપો છો. એટલે બધાએ જે સુરા ખાચર ને માચા ખાચર ને બધા હતા એ બધા એને મહારાજે એ બધાએ પહેલાં પૂછ્યું શું પગાર હતા કે અમને તો કોઈ 2000, 5000, 10000 આવું બધું બોલ્યા. ત્યારે કીધું કે આટલો બધો પગાર સ્વામિનારાયણ લાવે છે ક્યાંથી? ત્યારે કીધું કે આ પગાર મહારાજ કે અમે કાંઈ ચૂકવતા નથી, એને જ પૂછો ક્યાંથી મળે છે. અને ફરી પૂછ્યું ત્યારે કીધું કે અમે તો ભગવાન સ્વામિનારાયણના જ્યારથી આશ્રિત નહોતા થયા એ પહેલાં અમારા જે જીવન હતા, અમારા જે ખોટા રસ્તે અમે પૈસાઓ બગાડતા હતા, અમારા બધા વ્યસન ફેશન ફેલ ફતુર બધા છૂટ્યા, અમારા સાત્વિક જીવન થયા, ભગવાનના ભક્ત થયા, ત્યારથી અમારા ખોટે રસ્તે જતા પૈસા બચ્યા એ જ અમે પગાર માનીએ છીએ. અને અમે પગાર ભગવાન સ્વામિનારાયણ અમને રૂપિયા આપતા નથી, અમે તો ભગવાન સ્વામિનારાયણના દર્શને જઈએ ત્યારે અમે એને અર્પણ કરીએ છીએ, પણ એ ભગવાન સ્વામિનારાયણે એમની અમને આવું વર્તન આવા એકાંતિક બનાવ્યા એમની કૃપા છે. ત્યારે એ પહેલાંના બિશપ હેબરને પણ આશ્ચર્ય થયું કે ભગવાન સ્વામિનારાયણે કેવું મોટું કાર્ય કર્યું. એમ ભગવાન અહીંયા મુક્તાનંદ સ્વામી કહે છે આ વખતે મહારાજ કહે છે આ વખતે કાઠીઓમાં ને કોળીઓમાં જે સત્સંગ થયો છે અને તેમને પોતાના સ્વભાવ પ્રકૃતિને જે છોડી દીધા છે તે પણ એક મોક્ષના લોભથી જ છે. એને એમ થયું કે આ જો ભગવાનને નહીં ભજી એના સ્વભાવ નહીં છોડે તો લખ 84 યમયાત્રામાંથી ભટકતા પાર નહીં આવે, માટે જો આત્યંતિક કલ્યાણ કરવું હશે તો ભગવાનને ગમે એવા જીવન કરવા પડશે, અને મોક્ષનો ખપ જાગ્યો તો પોતાના ગમે એવા સ્વભાવ હતા ખરાબ તો એનો પણ એણે ત્યાગ કરીને ભગવાનને ગમતા પ્રમાણે વર્તી શક્યા. આવી રીતે જ્યારે મહારાજ વાત કરે છે ત્યારે હવે આગળ જીવા ખાચર મહારાજને બે હાથ જોડીને સરસ વાત કરે છે, એ કથા આપણે આવતીકાલે આગળ સાંભળીશું. અહીંયા તરંગ 7:15 કડી પૂર્ણ થઈ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.